नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 गणित प्रकरण 7 याम भूमितिना केटलाक दाखलाओने आगळ वधारीशुं। गया लेक्चर नी अंदर आपणे अंतरसूत्रना केटलाक दाखलाओनी गणतरी करी। हवे आगळ बिंदुओ, त्रिकोण अने चतुष्कोणनी अंदर केटलीक साबितीओना दाखला जोईए। तो जुओ, उदाहरण हुं तमारी समक्ष रजू करूं छुं, ध्यान राखजो। बिंदुओ एक्जाम्पल जोई लो। -1 4 -1 4 2 3 અને 5 2 -1 4 2 3 5 2 -1 4 2 3 5 2 સમરેખ બિંદુઓ છે તે બતાવો। समरेख बिंदुओ छे ते बताओ। हवे के लिए आ रीतने साबितीओ आवशे, खबर ने तमने के बिंदुओ, त्रिकोण। आपणे पहला लेक्चरनी अंदर बिंदुओ, त्रिकोण अने चतुष्कोण विषेनी केटलाक लखाया हता तमने साबित करवा माटेने, समान बाजू कयो प्रकार नक्की थाय। तो ए रीते हवे आ एक बिंदुओ परनी गणतरी करीए छीए। तो जुओ, ध्यान आपजो, 3 बिंदुओ छे। ना भाई, आप दिए ए -1 4 2 3 5 2 -1 4 2 3 5 2 ओके। तो जुओ, ध्यान आपजो, हवे त्रण बिंदु समरेख छे। कोई आकृति दौरवानी जरूर नहीं, मतलब कोई बिंदु समरेख बतावानी जरूर नहीं, तो आपोआप तमने मळी जशे। હવે આપણે આમાં 3 ડિસ્ટન્સ શોધવા પડશે, એક એબી ડિસ્ટન્સ, એક બીસી ડિસ્ટન્સ અને એક એસી ડિસ્ટન્સ। તો પહેલાં આપણે એબી ડિસ્ટન્સ શોધીએ। 3 ડિસ્ટન્સ, 3 સમરેખ બિંદુમાં 3 ડિસ્ટન્સ શોધવાના થયું। તો જુઓ, ચાલો એ એબી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર લઈએ અને બી જોઈએ। -1 -2 નો સ્ક્વેર તમને ખબર છે ને, -1 અને પાછળનું પદ છે ને એના આગળ માઇનસ ચિહ્ન સૂત્રમાં આવે, એટલે એ ધ્યાન રાખજો ખાસ। પ્લસ 4 -3 નો સ્ક્વેર, 4 અને 3, કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, સૂત્ર વગર પણ કામ કરી શકીએ આપણે। ચલો, -3 નો વર્ગ પ્લસ 4 માંથી 3 જાય એટલે 1 નો વર્ગ, -3 નો વર્ગ 9 બરાબર, અને 1 નો વર્ગ 1 એટલે કેટલા આવશે, 10। AB² = 10 આવ્યું। તો AB બરાબર કેટલું આવે, √10 આવે। ઓકે, ચલો બીજી વાત આવે, બીજી ગણતરી કરીએ, બીસી ડિસ્ટન્સ। ચલો, BC² = 2 - 5 નો વર્ગ બરાબર પ્લસ 3 - 2 નો વર્ગ, 2 - 5 એટલે 3 નો વર્ગ, -3 નો વર્ગ, અને 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ, 9 + 1 એટલે ટોટલ કેટલા આવ્યા, 10। એટલે BC = 10 નું વર્ગમૂળ, આ પણ 10 નું વર્ગમૂળ આવ્યું। આગળની વાત ખ્યાલ આવે ને તમને, આ એબી ડિસ્ટન્સ શોધ્યું, આ બીસી ડિસ્ટન્સ શોધ્યું, 3 ડિસ્ટન્સ શોધવાના। એબી ડિસ્ટન્સની અંદર ગણતરી કરી જોઈએ ને, એ અને બીના યામ, બીસી ડિસ્ટન્સની અંદર બી અને સીના યામ, પાછળના પદના મૂલ્ય, પાછળનું જે મૂલ્ય મુકાય એના આગળ માઇનસ ચિહ્ન, પાછળનું યામ મુકાય એના આગળ માઇનસ ચિહ્ન આવે, એટલે માઇનસ ચિહ્ન ધ્યાન રાખજો ખાસ। એનું પણ મૂલ્ય કેટલું આવ્યું, 3 નો વર્ગ 9 10 10 નું વર્ગમૂળ બીસી બરાબર। હવે એસી ડિસ્ટન્સ શોધીએ, તો AC² = તો સૌથી પહેલું એ અને આ સી, તો -1 - 5 નો વર્ગ જોઈ લો, આ એ અને સી જોવાના, -1 અને આ પાછળનું છે એટલે -5 પ્લસ 4 અને -2 નો વર્ગ, 4 - 2 નો વર્ગ, -1 અને -5 એટલે -6 નો વર્ગ, અને 4 માંથી 2 જાય એટલે 2 નો વર્ગ, 6 નો વર્ગ 36 અને 2 નો વર્ગ 4, ટોટલ કેટલા આવ્યા, 40। આ AC² = 40 આવે, તો AC = કેટલા આવે, 40 નું વર્ગમૂળ, અને 40 નું વર્ગમૂળ કેટલું થાય, તો 2 વર્ગમૂળમાં 10। આ AC નું આવ્યું, આ BC નું આવ્યું અને આ AB નું આવ્યું। હવે આગળની વાત,
જોઈ લીધું તમે? એ બી નું આમાં સૌથી વધુ મૂલ સૌથી વધુ ડિસ્ટન્સ કોનું છે? તમને કહ્યું હતું ને પેલા એમાં કોઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના જેટલો થવો જોઈએ. તો જુઓ, એ બી અને બી સીનો સરવાળો કરો તો એસી જેટલો થશે. જોઈ લો, એ બી પ્લસ બી સી, આમાં સૌથી મોટું મૂલ્ય છે, એના સિવાયના બાકીના બે મૂલ્યો લઈ લો. સૌથી વધુ મૂલ્ય જે સાંભળજો, ધ્યાન આપજો ખાસ, આમાં સાબિત કહી દે આપણને. સૌથી વધુ મૂલ્ય જેનું છે એ સિવાયના બાકીના બેનો સરવાળો કરવાનો, અને ત્રીજા જેટલો મળવો જોઈએ. મતલબ સૌથી વધુ મૂલ્ય છે એસીનું 2√10, આનું ડિસ્ટન્સ વધારે છે, અને આ બંનેનું ડિસ્ટન્સ એનાથી ઓછું છે. તો આ બંનેનો સરવાળો સૌથી વધુ જેનું ડિસ્ટન્સ છે એના જેટલો મળવો જોઈએ, તો સાબિત થાય કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે. તો જો એ બી અને બી સી બરાબર, હવે એ તમારે એસી જેટલો થવો જોઈએ. તો 10√10 થઈ ગયું. તો કેટલા? 2√10. બોલો, એસીનું મૂલ્ય મળી ગયું. જોઈ લો, તેથી કહેવાય કે અહીં લખું છું, કહેવાય એ બી પ્લસ બી સી, સોરી, એ બી પ્લસ બી સી બરાબર એસી. તેથી એ બી અને સી સમરેખ બિંદુઓ છે. ઓકે, થઈ ગયું સાબિત. બસ આ રીતે ગણતરી થાય, આ સાબિતી કહેવાય. આમાં તમારે ત્રણ બિંદુઓ સમરેખ સાબિત કરવાના, અને મેં તમને લખાવ્યું હતું કદાચ નિયમમાં કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના જેટલા થતો હોય તો એ ત્રણ બિંદુઓ સમરેખ સાબિત થાય, બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક થતો હોય તો એ ત્રણ બિંદુઓ અસમરેખ સાબિત થાય. આવા બે નિયમ લખાવ્યા હતા. તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના જેટલો જ થયો, જે સાબિત કરીને તમને બતાવ્યું, એટલે એ બી પ્લસ બી સી બરાબર એસી. તેથી આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. તો દાખલો તમે નોટબુકમાં ઉતારી દો. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ લઈએ તમારા, ધ્યાન રાખજો. બતાવો કે 1 1 4 4 બતાવો કે 1 1 4 4 અને 1 1 4 4 અને 6 2 અને 6 2 એ કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુ. હવે આમાં આપણે કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુ 1 1 4 4 6 2 1 1 4 4 6 2 ઓકે, કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ માટે પણ ગણતરી તો આપણે ત્રણના ડિસ્ટન્સ જ શોધવાની. ધારો કે નામ આપી દઈએ, ચલો એ 1 1, બી 4 4, સી 6 2. જે રીતે આપણે હમણાં અગાઉના દાખલામાં સમરેખ સાબિત કર્યું, એ રીતે આ દાખલાઓની અંદર આપણે કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું છે. પણ એક વસ્તુ કહું, સમરેખનો દાખલો હોય, અસમરેખનો હોય, કે કોઈ પણ ત્રિકોણને લગતો દાખલો હોય સાબિતીનો, ડિસ્ટન્સ તમારે શોધવા જ પડશે. આ બધા ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરના દાખલા છે, એટલે આમાં ડિસ્ટન્સ તમે શોધવાના, ત્રણ ડિસ્ટન્સ શોધવાના, આમાં ત્રણ જ. ચલો જો, પેલા એ બી સ્ક્વેર બરાબર 1 4 2 પ્લસ 1 4 2, કેમ કે 1 1 4 4 છે, એટલે 1 4 1 4 એટલે -3² પ્લસ -3² એટલે આ 9 આ 9, ટોટલ 18, એટલે એ બી બરાબર 18² તેથી એ બીનું મૂલ્ય કેટલું થશે? 9, એટલે 3² ચલો એટલું લેવાય. આનું આ રાખો તો ચાલશે, આનું આ
આમ તો જનરલી કાટકોણ ત્રિકોણ માટે આપણે આનો ઉપયોગ કરીશું, કેમ કે સ્ક્વેર આવશે ને એટલે. એટલે મેં આટલા સુધી લખી દીધું, જે આ મૂલ્યનો ઉપયોગ કરવો હોય, આ મૂલ્યનો ઉપયોગ કરો કે આ મૂલ્ય, જે મૂલ્યનો ઉપયોગ કરવો હોય તેને ત્રણમાંથી ઉપયોગ થઈ શકે એ આપણે અગાઉ ગણતરી પૂરી થાય એટલે જોઈએ. ચલો બીસી સ્ક્વેર. હવે બીસી સ્ક્વેર, તો બીસી સ્ક્વેર એટલે જુઓ, ચાર અને છ, બી અને સી જોઈ લો. ચાર માઇનસ છનો સ્ક્વેર પ્લસ ચાર માઇનસ બેનો સ્ક્વેર. ચાર માઇનસ છનો સ્ક્વેર, ચાર માઇનસ બેનો સ્ક્વેર. ચાર માઇનસ છનો સ્ક્વેર એટલે માઇનસ બેનો વર્ગ, અને ચાર માઇનસ બેનો એટલે બેનો વર્ગ. એટલે આ પણ ચાર, આ પણ ચાર, ટોટલ આઠ. આ બીસી સ્ક્વેર બરાબર આઠ આવ્યું. તે બીસી બરાબર આઠનું વર્ગમૂળ, તેથી છેલ્લે બીસી બરાબર બે વર્ગમૂળમાં બે. આટલું સુધી લાયા. આમાં પણ આપણે જેનો ઉપયોગ કરવો છે કરીશું. ઓકે, તો જનરલી તમને એક વસ્તુ તો ખબર પડી જાય કે કાટકોણ ત્રિકોણ હોય કે ગમે તે હોય, સાબિતીમાં આપણે બધાના ડિસ્ટન્સ શોધવા જ પડશે. ચલો એસી સ્ક્વેર, એસી સ્ક્વેર, એસી સ્ક્વેર એટલે એક માઇનસ છનો સ્ક્વેર પ્લસ એક માઇનસ બેનો સ્ક્વેર. એક માઇનસ છનો સ્ક્વેર, એક માઇનસ બેનો. એક માઇનસ છનો સ્ક્વેર એટલે માઇનસ પાંચનો સ્ક્વેર, અને એક માઇનસ બેનો માઇનસ એકનો સ્ક્વેર. પાંચનો સ્ક્વેર પચીસ, અને એકનો સ્ક્વેર એક. બરાબર, તો જોજો, તો પચીસ ને એક છવ્વીસ, આ એસી સ્ક્વેર આવ્યો. તો એસી બરાબર ટ્વેન્ટી સિક્સ રૂટ. બસ, આ તો ટ્વેન્ટી સિક્સ રૂટ આવશે. આનું હજી કોઈ સંક્ષિપ્ત થતું નથી. ઓકે, તો ચલો ત્રણના ડિસ્ટન્સ શોધી કાઢ્યા. ડિસ્ટન્સ આનું શોધ્યું, ડિસ્ટન્સ આનું શોધ્યું, ડિસ્ટન્સ આનું શોધ્યું. એ બીનું ડિસ્ટન્સ, બીસીનું ડિસ્ટન્સ અને એસીનું ડિસ્ટન્સ. હવે આ દાખલામાં બીજી તમને એક વાત કરી દઉં. જુઓ, ત્રિકોણને લગતો કોઈ પણ દાખલો આવશે. આવો, ત્રિકોણને લગતો કોઈ પણ દાખલો આવશે. જો ત્રણ બાજુઓના માપ સરખા મળશે તો એ સમબાજુ બનશે. બે બાજુઓના માપ સરખા મળશે અને ત્રીજી બાજુનું માપ સરખું નહીં હોય તો એ સમજવી બાજુ ત્રિકોણનો પ્રકાર બનશે, પ્રકાર નક્કી કરવાનો. અને ત્રણે ત્રણ બાજુના માપ બિલકુલ સરખા નહીં મળે, એક પણનું માપ સરખું નહીં મળે, તે સમજવી બાજુ બનશે. બરાબર, અને જો પાયથાગોરસ જેવું કંઈક સાબિત થતું હોય, બરાબર, તો એ તમને કાટકોણ ત્રિકોણ બનશે. ઓકે, તો આપણે આમાં પાયથાગોરસ સાબિત થશે. હવે જુઓ, હવે આપણે આ મૂલ્યનો ઉપયોગ કરીશું, એ બી સ્ક્વેર, બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર. જોઈ લો, હવે તમારા મગજમાં પ્રશ્ન થાય, કેમ સાહેબ એ બી બીસી ને એસીના નહીં, એના રૂટવાળા મૂલ્યો નહીં લેવાના? હા, આમ તો રૂટવાળા મૂલ્યો લઈએ તો પણ ચાલે, એ બી બીસી અને એસી. તો કે તમે એ બી સ્ક્વેર, બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર કેમ લીધા? એના પાછળનું કારણ એ છે કે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનો છે, અને કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે પાયથાગોરસના નિયમનો ઉપયોગ જોઈએ. અને પાયથાગોરસના જે સૂત્ર છે એની અંદર સ્ક્વેર આવે છે, એટલે આપણે સ્ક્વેરવાળું મૂલ્ય ડાયરેક્ટ લઈ લઈએ. તો લખું છું, સાબિત કરું છું, પાયથાગોરસના નિયમ પ્રમાણે હવે આમાં તમે જોઈ લો, એક આ મૂલ્ય, એક આ મૂલ્ય અને એક આ સ્ક્વેરવાળા મૂલ્યોની વાત કરું છું. તો આ ત્રણમાં સૌથી વધુ મૂલ્ય કોનું છે? તો એમાં સૌથી વધુ મૂલ્ય છે એસીનું, મતલબ એ બી અને બીસી એનાથી નાના છે. અને તમે જાણો છો પાયથાગોરસની અંદર સૌથી વધુ મૂલ્ય કર્ણનું હોય, અને નિયમ કયો છે કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કર્ણના વર્ગ બરાબર થતો હોય. એટલે આમાં શું કર્યું છે, જે બે બાજુ નાની છે જેના મૂલ્ય ત્રીજી બાજુ કરતાં ઓછા છે એની આપણે ગણતરી કરીશું. તો જોઈએ, ધ્યાન આપજો, એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ચલો, એ બી સ્ક્વેર એટલે કેટલા? અઢાર. બીસી સ્ક્વેર એટલે કેટલા? આઠ. જોયું, એ બી સ્ક્વેર એટલે અઢાર, બીસી સ્ક્વેર એટલે આઠ. પાયથાગોરસમાં આપણે સ્ક્વેરના પદનો ઉપયોગ કરીશું. ટોટલ કેટલા મળે? છવ્વીસ. જો એસી સ્ક્વેર મળી ગયું, તમને મળી ગયું છવ્વીસ. તેથી આના પરથી સાબિત થાય, આના પરથી સાબિત થાય કે બિંદુઓ, બિંદુઓ એ બી અને સી એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ
ओके क्या काटकोण त्रिकोण ना क्या साबित थी गयु पायथागोरस केम के अँ साबित है ए बी ए सी स्क्वेर बराबर ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर साबित थी गए लखायु कि त्रण बिंदुओं काटकोण त्रिकोण शिरोबिंदु है ओके तो आ रीते आखी संपूर्ण गणतरी करें पर त्रण डिस्टन्स तो फरजियात शोधवा पड़े तो आपने नोटबुक में उतारी दो आ प्रमाण प्रेक्टिस् वर्ग या टेक्स्टबुक अंदर मरता दाखला की गणतरी तभी करता रहो चलो हम एक बीजो दाखिल गणी आओ साबिती वालों बताओ के एक साथ बे चार अने पांच ए समद्विभुज काटकोण त्रिकोणना शिरोबिंदु छे समद्विभुज काटकोण त्रिकोणना शिरोबिंदुओ छे समद्विभुज काटकोण त्रिकोण एटले अगाउ जे गणतरी करी एवी ज अना आगर जे गणतरी करी एवी ज पण आमां आपणे समद्वि बे बाजू सरखी हसी एवो समद्विभुज साबित करवानो छे तो डिस्टन्स तो त्रणे त्रणना शोधवाना ए एक साथ बी बे चार अने सी पांच बराबर एक सात बे चार पांच ओके चलो ध्यान आपो तो हवे आपणे पहेला ए बी डिस्टन्स शोधीशुं तो ए बी स्क्वेर बराबर तो ए ने बी जोई लो एक माइनस बे नो स्क्वेर प्लस सात माइनस चार नो स्क्वेर एक माइनस माइनस एक नो स्क्वेर अने आ रह्यो त्रण नो स्क्वेर ओके आ एक अने त्रण नो वर्ग नौ एटले टोटल केटला आव्या दस आ ए बी स्क्वेर तेथी ए बी बराबर दस नो वर्गमूल तमने तो ख्याल है कदाच के आप स्क्वेरवाला काटकोण त्रिकोण साबित कर स्क्वेरवाला पद उपयोग कर रूट पर मेड़ी लीए बराबर ए बीन मूल्य पर मेड़ी लीए चलो आग बी सी स्क्वेर बराबर बे माइनस पांच नो स्क्वेर प्लस बे माइनस पांच नो स्क्वेर प्लस चार माइनस पांच नो स्क्वेर चलो बे माइनस पांच नो स्क्वेर त्रण माइनस त्रण नो स्क्वेर प्लस चार माइनस एट माइनस एक नो स्क्वेर अँ नौ अँ एक टोटल दस आ शू आयु बी सी स्क्वेर तो बी सी बराबर दस नो वर्गमूल ओके ख्याल आई गए तमने बे माइनस पांच चार माइनस त्रण माइनस त्रण नो वर्ग माइनस एक नो वर्ग नौ ने एक दस दस नो वर्गमूल ओके चलो तीजू ए सी स्क्वेर बराबर एक माइनस पांच नो स्क्वेर प्लस सात माइनस पांच नो स्क्वेर एक माइनस पांच ए माइनस चार नो स्क्वेर प्लस सात माइनस पांच ए बे नो स्क्वेर आ सोल आ चार ए टोटल वीस ए सी स्क्वेर बराबर वीस ए सी बराबर वीस नो वर्गमूल चलो आटला सुधी राखो ओके तो ए बी डिस्टन्स बी सी डिस्टन्स अने ए सी डिस्टन्स हमें तमने अगाउ बात करी थी ने कि आ तो काटकोण त्रिकोण साबित करवानो छे ने एटले आपणे जनरली स्क्वेरवाला पदों उपयोग करीशुं आम तो बीजा डिस्टन्सों में आपणे रूट लईए छीए बराबर पण आपणे स्क्वेरना पदों उपयोग करीशुं अव ध्यान आपजो तो पायथागोरसनो नियम पेला जेवो छे पायथागोरसना नियम प्रमाणे
હવે સૌથી વધુ મૂલ્ય કોનું છે? 20નું, એટલે 20 છે એટલે એસી સ્ક્વેરનું. તેથી લખું છું એસી સ્ક્વેર બરાબર, આ બેનો સરવાળો પેલા બેના જેટલો થવો જોઈએ એના સ્ક્વેર સાથે, એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર. એ બી સ્ક્વેર એટલે રૂટ 10 પ્લસ રૂટ 10 એટલે રૂટ 20. કેટલા આવ્યા? રૂટ 10 20. સોરી, આ રૂટવાળું લઈ લીધું મેં. આ 10 + 10 એટલે ટોટલ 20. આ એસી સ્ક્વેર કેટલો આવ્યો? 20 આવ્યો. તમને એમ લાગશે સાહેબ દાખલો પહેલાં જેવો છે, અગાઉવાળા જેવો જ છે, પણ આમાં એક ફરક છે. શું ફરક? કે આમાં બે બાજુના માપ સરખા છે, જોઈ લો બરાબર. એટલે પેલો ફક્ત એકલો કાટકોણ ત્રિકોણ બનતો હતો, અને આરે સમજવી બધ કાટકોણ ત્રિકોણ બનશે. બીજી વાત, એટલે અહીંયા પાયથાગોરસ તો સાબિત થઈ ગયો કે ભાઈ એસી સ્ક્વેર ઓવર પાયથાગોરસ તો સાબિત થઈ ગયો એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર, આ સાબિત થઈ જાય છે, રાઈટ? 20 આવી ગયું ને, આ મૂલ્ય મળ્યું ને બરાબર. તથા અહીંયા એ બી અને સી ડી બે સરખા છે, અરે એ બી અને બી સી બે સરખા છે, એ બી બરાબર બી સી આ બે સરખા છે, અને એટલે જ લખાય કે એ બી સી બિંદુઓ એ બી અને સી. પાયથાગોરસ સાબિત થયો પ્લસ બે બાજુ સમાન સાબિત થઈ. સી એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુઓ છે. ઓકે, થઈ ગયું સાબિત. તો આ રીતે આ દાખલાની સાબિતી પૂર્ણ થાય છે. 3 ડિસ્ટન્સ સુધી પાયથાગોરસ સાબિત કરવાની, સાથે સાથે બે બાજુઓ સમાન સાબિત કરવાની, કેમ કે અહીંયા બે બાજુ સમાન છે. કઈ રીતે? જોઈએ ને, એ બી બરાબર બી સી, અહીંયા જુઓ એ બી બરાબર બી સી. ઓકે, તેથી આ સમજવી ભુજ કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુ છે એવું સાબિત થાય છે. આ સાબિતી પૂર્ણ કરો. બસ આ રીતે આ બધા દાખલાઓની ગણતરી કરવાની હોય છે. હવે સમભુજ કાટકોણ, સમભુજ ત્રિકોણ પૂછાય, સમજવી ભુજ પૂછાય, તો પણ આ રીતે જ છે. આમાં પાયથાગોરસ છે, પેલાની અંદર બાજુ સરખી બતાવી દેવાની. ઓકે, તો આ દાખલાને નોટબુકમાં ઉતાર દો. ચલો આગળની વાત કરીએ. હવે ચતુષ્કોણનો દાખલો લઈએ. ચતુષ્કોણ આધારિત, ચતુષ્કોણમાં ચાર ચતુષ્કોણમાં શિરોબિંદુ સાબિત કરવાના છે કે ભાઈ કયા પ્રકારનો ચતુષ્કોણ બનશે. તો જો એવી એક ગણતરી કરી લઈએ. બતાવો કે 0 0 7 0 7 5 અને 0 5 ચાર બિંદુ, કારણ કે ચતુષ્કોણમાં ચાર બિંદુ આવે ને. 0 0 7 0 7 5 અને 0 5 બરાબર છે, એ લંબચોરસના શિરોબિંદુ છે. એ લંબચોરસના શિરોબિંદુ છે, લંબચોરસના શિરોબિંદુ. એટલે આમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલાની ચાર ગણતરી કરવી પડશે. જો ધ્યાન આપજો. એ 0 0, બી 7 0, સી 7 5, અને ડી 0 5. તો ચાર ગણતરી કરીશું. તો જુઓ, પહેલાં સૌપ્રથમ પહેલાં એ બી ડિસ્ટન્સ. ચલો એ બી સ્ક્વેર બરાબર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા જ છે દરેકમાં. જુઓ, એન બી 0 - 7 નો સ્ક્વેર 0 - 0 નો સ્ક્વેર 0 - 7 નો સ્ક્વેર -7 નો સ્ક્વેર પ્લસ 0 એટલે 49. એ બી સ્ક્વેર બરાબર 49. તેથી એ બી બરાબર
49 નું વર્ગમૂળ કેટલું થાય? 7 થાય. ઓકે, ચલો પહેલી ગણતરી પૂરી થઈ. બીજી ગણતરી, બી સી સ્ક્વેર બરાબર બીન સી લો. હવે 7 - 7 નો સ્ક્વેર + 0 - 5 નો સ્ક્વેર. 7 - 7 0 - 5, તો આ તો 0 થઈ ગયું, પ્લસ અહીંયા માઇનસ 5નો સ્ક્વેર બને તો કેટલો આવશે? 25. બી સી સ્ક્વેર બરાબર 25 આવી, તેથી બી સી બરાબર કેટલું આવે? 5 આવે. ઓકે, 25 નંબરનું 5 ખેલાયું. આ એ બી ડિસ્ટન્સ, આ બી સી ડિસ્ટન્સ. હવે ત્રીજું છે સી ડી ડિસ્ટન્સ. જો સી ને ડી જોઈ લો તો સી ડી ડિસ્ટન્સમાં 7 - 0 નો સ્ક્વેર 5 - 5 નો સ્ક્વેર. ખ્યાલ આવે છે ને તમને? આમાં 4 ડિસ્ટન્સ શોધવા પડશે. તો જુઓ, 7 - 0 નો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર + 5 - 5 નો સ્ક્વેર એટલે 0. 7 નો સ્ક્વેર 49, તેથી સી ડી બરાબર કેટલા આવે? 49 નો વર્ગમૂળ 7 આવી ગયું. જોયું, 7 - 0 નો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર, 5 - 5 = 0 એટલે 49 નો વર્ગમૂળ 7. હવે એ ડી ડિસ્ટન્સ અથવા ડી એ જે બોલો, એ ડી સ્ક્વેર, તો એ ને ડી જુઓ. એ ને ડી 0 - 0 નો સ્ક્વેર + 0 - 5 નો સ્ક્વેર. 0 - 0 એટલે 0 અને 0 - 5 એટલે -5 નો સ્ક્વેર બરાબર 25 થાય, અને 25નું વર્ગમૂળ શું થાય? એડી બરાબર 5 થાય. શું થાય? 5. તો 4 ડિસ્ટન્સ શોધી કાઢ્યા, એ બી, બી સી, સી ડી અને એ ડી અથવા ડી એ. આ 4 ડિસ્ટન્સની અંદર તમે જોઈ રહ્યા છો કે કોઈ બે બાજુના માપ સમાન મળે છે ને બીજી કોઈ બે બાજુના માપ સમાન મળે છે, એટલે એનો મતલબ એ કે આ ચતુષ્કોણ જે તૈયાર થશે એની સામસામેની બાજુ સમાન છે. પણ એક વસ્તુ, 4 બાજુઓ શોધવાથી કંઈ આપણો ચતુષ્કોણ નક્કી થતો નથી, પણ 2 વિકર્ણો પણ શોધવા પડે છે. એટલે ચતુષ્કોણની કાચી આકૃતિ જોઈએ, ચતુષ્કોણની કાચી આકૃતિ જોઈએ તો એ પ્રમાણે કહીએ તો એ બી સી અને ડી, ના ખબર પડે, તકલીફ પડે, મતલબ તમને કયા બિંદુઓ શોધવા, કયા માપ શોધવા, તો એક કાચી આકૃતિ સાઈડમાં બનાવી દેવી, જેથી તમને ખબર પડશે કે આપણે કયા કયા માપ શોધવા. જુઓ, એ બી ડિસ્ટન્સ શોધ્યું, બી સી ડિસ્ટન્સ શોધ્યું, સી ડી ડિસ્ટન્સ શોધ્યું, ડી એ ડિસ્ટન્સ શોધ્યું, એટલે કે એ ડી. હવે આ બે વિકર્ણો શોધવા પડશે. આ વિકર્ણો જોઈ લઈએ. આ વિકર્ણોમાં કયો છે? તો એક વિકર્ણ છે એ સી, એટલે ત્રીજી ગણતરી કરી. આમાં ચતુષ્કોણની અંદર 6 ગણતરી કરવી પડશે, 6 ડિસ્ટન્સોની ગણતરી કરવી પડશે, 4 બાજુઓ અને 2 વિકર્ણો. તો ચલો, એ સી સ્ક્વેર, એ સી ડિસ્ટન્સ સુધી છે ને જી, એ સી સ્ક્વેર, તો એ ને સી જોઈ લો. એ ને સી જોઈ લો, તો એ ને સી એટલે 0 - 7 નો વર્ગ + 0 - 5 નો વર્ગ. 0 - 7 નો વર્ગ એટલે -7 નો વર્ગ અને -5 નો વર્ગ. હવે -7 નો વર્ગ એટલે 49 અને 5 નો વર્ગ એટલે 25, અને 49 ને 25 કેટલા થાય? 74, એટલે એ સી સ્ક્વેર બરાબર આવે 74, એ સી બરાબર 74 નું વર્ગમૂળ આવ્યું. 49 + 25 74 નું વર્ગમૂળ મળ્યું. હવે આપણે બીજું એક વિકર્ણ પણ શોધવાનું છે, જે વિકર્ણનું નામ છે બીડી વિકર્ણ. તો બીડી વિકર્ણ એટલે બીડી સ્ક્વેર બરાબર, તો બી ને ડી જુઓ, 7 - 0 નો સ્ક્વેર + 0 - 5 નો સ્ક્વેર. 7 - 0 = 7 નો વર્ગ, 0 - 5 એટલે -5 નો સ્ક્વેર. 49 + 25 એટલે એ પણ કેટલા મળે? 74. આ બી ડી સ્ક્વેર, તેથી બી ડી બરાબર કેટલા મળે? 74 નું વર્ગમૂળ. તો કેટલા ડિસ્ટન્સની ગણતરી કરી? 6 ડિસ્ટન્સોની, એ બી, બી સી, સી ડી, ડી એ, એ સી અને બી ડી, આમ 6 ડિસ્ટન્સોની ગણતરી કરવી પડે. એમાં તમે જોઈ લો, તમને આમાં ખ્યાલ ના આવે તો તમારે માપ જોઈ લેવાના. ધારો કે એ બીનું માપ 7 છે,
બરાબર અને સીડીનું માપ 7 છે એનો મતલબ સામ સામેની બાજુ સરખી છે બીડીનું માપ બીસીનું માપ 5 છે આ 5 અને આ તમે જોઈ લો 5 અને બે વિકર્ણો એનો માપ √74 √74 છે તો તમે સમજો કે સામ સામેની બાજુ સરખી અને વિકર્ણો પણ સરખા તો એ ચતુષ્કોણ કયો બને લંબચોરસ તમારે અહીંયા લખવાનું કે એ બી બરાબર સીડી તથા બીસી બરાબર એડી અને એસી બરાબર બીડી તમે જોઈ લો તમને જે નિયમ લખાયા હતા પહેલાં લેક્ચરની અંદર એ પહેલાં લેક્ચરની અંદર નિયમ લખાય તો એ જુઓ સામ સામેની બે બાજુ સરખી અને વિકર્ણો પણ સરખા તેથી લખાય કે બિંદુઓ એ બી સી ડી એ લંબચોરસના શિરોબિંદુઓ છે ઓકે તો આ રીતે સાબિત થાય છે લંબચોરસ આ લખવું પડે સામસામેની બાજુ સમાન બતાવવી પડે મને જે જે અહીંયા મળતું હોય એ બતાવવું પડે અને બતાવ્યા પછી જ તમે સાબિત આપી શકો એટલે ડિસ્ટન્સ શોધ્યા પછી આ રીતે બતાવવાનું કે કઈ સામસામેની બાજુ સરખી મળી કે પાસપાસીની મળી કે વિકર્ણો સરખા મળ્યા કે ના મળ્યા એ પ્રમાણે જે તે ચતુષ્કોણ નક્કી થાય તો આ રીતે આ સાબિતી આપવાની હોય છે એમાં 6 ગણતરી થાય છે કોઈપણ ચતુષ્કોણનો દાખલાની અંદર 6 ગણતરી થશે તો આ તમે દાખલો નોટબુકમાં ઉતાર દો ઓકે તો આજે આ લેક્ચરની અંદર આપણે દાખલાઓની ગણતરી જોઈ જેમાં ચતુષ્કોણ અને ત્રિકોણ અને સમરેખ બિંદુઓના શિરોબિંદુઓ થી પરથી જે તે ત્રિકોણ ચતુષ્કોણ કે સમરેખ છે એ સાબિત કરવાના દાખલાઓની કેટલીક સાબિતીઓ જોઈ બરાબર આ અનુસંધાનમાં આ જે દાખલાઓની મેં ગણતરી કરાવી છે એવા કેટલાક પ્રેક્ટિસ અને ટેક્સ્ટબુકની અંદર દાખલાઓની ગણતરી છે તો આને જેવા મળતા દાખલાઓની તમે ગણતરી કરતા રહેજો સતત પ્રેક્ટિસ કરતા રહેજો બાકીના દાખલાઓની માહિતી આપણે અગાઉના લેક્ચરમાં કરીશું આપીશું